नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विक्की बामणिया। हवे केटलाय दिवस थी तमारी बोर्ड नी परीक्षाओ रिलेटेड कंईक ने कंईक अपडेट आया करे छे। आजे भी एक बहु सरस मजानी अपडेट आयेली छे, ऑफिशियल परिपत्र छे। अने घणा बधा विद्यार्थीओनो एक प्रश्न हतो के सर, अमारो सिलेबस बाकी छे तो शुं बोर्ड नी परीक्षा एक्सटेन्ड थशे? तो आनी अंदर आपणे ए ज परिपत्र जोवाना छे। तमारी बोर्ड नी परीक्षा एक्सटेन्ड थाय तो कई डेट एनी ऑफिशियल आवानी छे, ए तमाम मुद्दाओनी चर्चा आपणे आ वीडियो नी अंदर करवाना छे। अने आज बधा अपडेट्स आवे छे ने, पहेला गया वर्षे भी आवता था अने पछी छेल्ले मास प्रमोशन हतुं, तो शुं आ वर्षे भी आवुं कंईक थवानुं छे? तो आ बधी वस्तुओने जाणवा माटे आ वीडियोने अंत सुधी जोता रहो। હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખ્યા છે। મને આશા છે કે તમારી માટે ગુડ ન્યૂઝ છે। ગુડ ન્યૂઝ છે ને, તો ગુડ ન્યૂઝ છે તો પછી એક લાઇક તો તમારે કરવું જ જોઈએ અને 5000 લાઇકનું ટાર્ગેટ ભી તમારે પૂરું કરવું જોઈએ। બીજી વાત કે તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો ભી દેખાતો હશે, 6,30,000થી ભી વધારે વિદ્યાર્થીઓ અહીં જોડાયેલા છે। તો તમે ભી સબસ્ક્રાઇબનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો। હવે જો અહીંયા પરીક્ષાની તારીખો બદલાય એવું તમને અહીંયા ઓફિશિયલી દેખાય છે, બ્રેકિંગ ન્યૂઝ છે દરેકની માટે, તમારી માટે ભી, તમારી સ્કૂલ માટે ભી, તમારા ટીચર્સ માટે ભી, અને સ્કૂલો માટે ભી, અને પેરેન્ટ્સ માટે ભી, બધા માટે બ્રેકિંગ ન્યૂઝ છે। કયા છે? તો એક ઓફિશિયલ પરિપત્ર છે ગાંધીનગરનો, 22/12/2021, એ હું તમારી સમક્ષ વાંચું છું। પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ ગુજરાત રાજ્ય, શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પરીક્ષાની તારીખ તેમજ ઉનાળુ વેકેશનની તારીખોમાં ફેરફાર કરવા બાબત। તો આ પરિપત્રની અંદર એ લોકો ઓફિશિયલી એ કહે છે કે પરીક્ષાની તારીખો બદલી છે અને સાથે સાથે ઉનાળુ વેકેશનની તારીખો પણ બદલી છે। અત્રેની પત્ર ક્રમાંક ઉપર સંશોધનના જે પત્ર આપેલા છે 8/9/2021 એના અનુસંધાને છે, અને 13/12/2021ની સરકાર પાસેથી એ લોકોને મંજૂરી મળેલી છે એના બાબતમાં છે। શું લખે છે એની અંદર? તો ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ 1 અને દર્શિત અત્રેના પત્રથી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષા અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો જાણ તથા અમલ સારો મોકલી આપવામાં આવેલ હતી। બરાબર, પહેલાં બી પરિપત્ર કર્યો હતો અને બે વાર આપણને એવું કીધું કે 14 માર્ચે જ અમે બોર્ડની પરીક્ષા લેવાના છે। હવે અચાનક એ લોકોને શું થયું ખબર નહીં, પણ શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે, બરાબર, પહેલાં એ લોકોને એવું લાગતું હતું કે ભાઈ તમારી પાસે પૂરતો સમય છે જ, પણ હવે પ્રેક્ટિકલી જ્યારે ઘણા બધાના પ્રોબ્લેમ સામે આવ્યા ત્યારે એ લોકોને ખબર પડી કે ભાઈ અભ્યાસક્રમ પૂરો કરવો ખરેખર ડિફિકલ્ટ। મેં તો કહું છું તમને પહેલેથી, તમારા સામે બે ચેલેન્જ આવવાની જ છે, બરાબર છે। એક્સટેન્ડ કરશે તો બી કે 14 દિવસની અંદર કે તમારો સિલેબસ પતી નહીં જવાનો, તો અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી ઉપરોક્ત તારીખોમાં ફેરફાર કરવા અંગે દર્શિત અત્રેની સરકાર પાસેથી એ લોકોએ મંજૂરી લીધી અને તારીખોની અંદર બી ફેરફાર કરેલો છે। જોઈ લઈએ હવે તો તારીખ કઈ બદલી। શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9-12, બરાબર, 9મું 10મું 11મું 12મું, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કોઈ બી હોય દરેકને આ લાગુ પડશે, એમાં પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કર્યો છે। ભાઈ પ્રિલિમ એટલે કે દ્વિતીય પરીક્ષા 9-12ની જે લેવાવાની હતી 27 જાન્યુઆરીએ, દેખાય છે, 27 જાન્યુઆરી 4/2/2022થી લેવાવાની હતી, એની હવે સુધારેલી તારીખ છે 10/2/2022થી 18/2/2022। મતલબ કે જે જાન્યુઆરીમાં લેવાની હતી એ 13 થી 14 દિવસ એક્સટેન્ડ થઈ અને 10 ફેબ્રુઆરીએ ગતી રહી। તમને એવું થાય કે 10 ફેબ્રુઆરી તમારા પ્રેક્ટિકલ હતા, તો જોઈ લઈએ। પ્રખરતા શોધ કસોટી ધોરણ 9ની હતી એ 7 ફેબ્રુઆરીએ હતી, એને એક્સટેન્ડ કરી અને 22 ફેબ્રુઆરી કરેલી છે। બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક એટલે કે પ્રાયોગિક પરીક્ષા જે 9 ફેબ્રુઆરીએ હતી, બરાબર, 9 અને 11 થી 11 સુધી હતી, એને એક્સટેન્ડ કરી અને 24 ફેબ્રુઆરીએ લઈ ગયા છે। 24/2 થી 26/2ની વચ્ચે તમારા પ્રેક્ટિકલ હવે થશે, હવે તમારે આ તારીખોને કન્સિડર કરવાની છે, બરાબર। એટલે દ્વિતીય પરીક્ષા આપણી જે ચાલુ થશે એ 10 ફેબ્રુઆરીથી ચાલુ થશે, બરાબર, અને એના જે પ્રેક્ટિકલ્સ છે એ પ્રેક્ટિકલ્સ તમારા 24 ફેબ્રુઆરીથી ચાલુ થશે, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો તમારે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવી હોય તો અમે દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ માટે દેવસત્ય પેપર સેટ બહાર પાડીએ છીએ। આ વર્ષે બી 1000 વિદ્યાર્થીઓએ લીધેલા છે,
दसमा नो स्टॉक तो खत्म ज थई गयो छे, पण ए ग्रुप अने बी ग्रुप ना विद्यार्थियों माटे हजू भी चांस छे, कॉमर्स ना विद्यार्थियों माटे हजू पण चांस छे, दसमा माटे इजी मेथ्स भी आपणी पासे छे, अने नीट नी परीक्षा होय तो नीट नी परीक्षा माटे भी बुक्स अवेलेबल छे। तमने अहीं नीचे डिस्क्रिप्शन में एनी लिंक मळी जशे। हजू सुधी ना मंगायुं होय तो मंगाई लो, केम के तमारी पासे हवे बहु ज ओछा दिवस छे। हुं तमने आगळ भी दिवसो गणतरी करीने बताईश, भले डेट एक्सटेन्ड थयेली छे पण तमारी पासे घणा ओछा दिवस छे। हवे आपणे बोर्ड नी परीक्षा रिलेटेड वात करी दईए, तो प्रायोगिक परीक्षा धोरण 12 विज्ञान प्रवाहनी जे 14 फेब्रुआरी थी 23 फेब्रुआरी सुधी हती, एने एक्सटेन्ड करीने मार्च में लई गया छे, भाई 2 मार्च थी लई अने 12 मार्च नी अंदर, बराबर। एटले तमारे हवे आ नवी तारीखोने कंसिडर करवानी। धोरण 10 अने 12 नी बोर्ड नी परीक्षा जे 14 मार्चे थवानी हती, 14 मार्च थी 30 मार्च सुधीमां, ए हवे एक्सटेन्ड थई बीजा 14 दिवस लेट थई गई छे, 28 मार्च थी 12/4। मैं काले भी एक विडियो नी अंदर तमने कीधुं हतुं लाइव स्ट्रीमिंग नी अंदर કે ભાઈ એપ્રિલમાં જવાની શક્યતા છે અને ગતિ પણ રહી, હે ને, બીજા જ દિવસે। તો જો 28 માર્ચે શરૂ થશે અને 12/4 તમારી બોર્ડ એક્ઝામ ખતમ થઈ જશે। 9 અને 11 ની જે શાળાકીય વાર્ષિક પરીક્ષા હતી એ 11 એપ્રિલથી શરૂ થવાની હતી અને 21 એપ્રિલે ખતમ થવાની હતી, એ હવે એક્સટેન્ડ થઈ 21 એપ્રિલે શરૂ થશે અને 30 એપ્રિલે ખતમ થશે। મતલબ તમારું એલમોસ્ટ 10 દિવસ એક્સટેન્ડ કરેલું છે। તેવી જ રીતે તમારું જે ઉનાળું વેકેશન હતું એ 2 મે થી ચાલુ થવાનું હતું અને 5/6 ખતમ થવાનું હતું, એને એક્સટેન્ડ કરી 9/5 પર લઈ ગયા, એટલે કે 9 મે થી ચાલુ થશે, 7 દિવસ લેટ, અને 12/6 ખતમ થશે। શૈક્ષણિક વર્ષ 2022-23 નું 6 જૂન થી ચાલુ થવાનું હતું, એ એક્સટેન્ડ થઈ અને હવે 13 જૂન થી શરૂ થશે। તો આ મોટા ચેન્જીસ છે તમારી પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને, તમારી બોર્ડની પરીક્ષાને લઈને, તમારી વાર્ષિક પરીક્ષાને લઈને। તો એની હવે નવી તારીખો તમે નોંધીને રાખજો અને એ પ્રમાણે તમારા ટાઈમ ટેબલમાં ચેન્જીસ કરજો અને ચેન્જીસના આધારે તૈયારી સારી એવી કરવાનો પ્રયત્ન કરજો। આપણને થોડાક દિવસ વધારે મળ્યા છે તો મે બી આપણે સારી એવી તૈયારી કરી શકીએ। બીજું, ઉપત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ અથવા અમલસારો મોકલી આપેલું છે, તમારી શાળાની અંદર આવશે પછી તમારા ટીચર્સ તમને જણાવશે, હું તમને એક્સક્લુઝિવ એડવાન્સમાં જણાવી દઉં છું, બરાબર। કાલે કદાચ સ્કૂલ જવાનું હોય તો કાલે સ્કૂલની અંદર જણાવશે તમને, અને જણાવી દીધું હોય તો સૌથી સારું છે। BN રાજગોર જે આપણા પરીક્ષા સચિવ છે એમની સાઇન પણ આની અંદર આપેલી છે। હવે જો છતાં બી આપણે દેખી લઈએ કે ભાઈ એક્ઝામિનેશન ડેટ્સ નવી જે છે એના આધારે, તો સેકન્ડ એક્ઝામ હવે તમારી થાય છે 10 ફેબ્રુઆરી 2022 વિથ ફૂલ કોર્સ, બરાબર। કોર્સ તો તમારો ફૂલ જ થવાનો છે, 10 દિવસ 12 દિવસ વધારે મળ્યા તમને, પણ સિલેબસમાં કોઈ ઘટાડો નથી કર્યો, પૂરેપૂરો સિલેબસ જ તમારે ભણવાનો છે। તો તમારી પાસે બોર્ડ એક્ઝામ માટે ફક્ત 79 ડેઝ, કેટલા 79 ડેઝ બાકી છે। આપણે ઉત્તરાયણની રજાઓની બધી રજાઓ કાપી અને દિવસો ગણેલા છે, પરીક્ષાના દિવસો બી કાપીને ગણેલા છે, અને બોર્ડની એક્ઝામ તમારી 28 માર્ચથી શરૂ થશે। તો વેઇટ ના કરશો, ડોન્ટ વેઇટ ડિયર, ઇટ વિલ સ્પોઇલ યોર ડ્રીમ રિઝલ્ટ। તમારી પાસે ફક્ત ને ફક્ત 79 ડેઝ છે ઓફિશિયલ। ગયા દિવસે આપણે જોયો તો ભાઈ 14 માર્ચે તો 65 ડેઝ રહેતા હતા, પણ હવે તમારી પાસે ઓફિશિયલી 79 ડેઝ છે, અને તમારે શોર્ટ ટર્મમાં પૂરેપૂરો સિલેબસ કમ્પ્લીટ કરવો હોય તો હજુ પણ તમારી પાસે એક જ વિકલ્પ છે, સંકલ્પનું। તો તમે એની અંદર ઝીરોમાંથી હીરો થઈ શકો છો। તમારી સ્કૂલની અંદર સિલેબસ બાકી હોય, ઝડપથી ચલાવી દીધું હોય, તમને ખબર ના પડી હોય, તમે 1000 રૂપિયાની ટ્યુશન ફી ભરી હોય છતાં બી તમારો કોર્સ હજુ સુધી બાકી હોય, તમે ભણ્યા ના હોય, તો બી તમને સંકલ્પ હેલ્પફુલ થશે। તમે ગજાની અંદરથી જ્યારે બી મોબાઈલ કાઢશો ત્યારે તમારે જે ચેપ્ટર ભણવું હશે એ તમે ઇઝીલી ભણી શકશો, ઓછા દિવસમાં પૂરેપૂરો કોર્સ સમયસર તમે પૂરો કરી શકશો, જે પ્રકરણ સમજવાની ઈચ્છા થતી હોય એ પ્રકરણને તમે સમજી શકશો। પ્રથમ પરીક્ષાની અંદર કદાચ તમારો ઓછા માર્ક્સ આવ્યા હોય તો બીજી પરીક્ષામાં તમે સંકલ્પના માધ્યમથી સારો કોર્સ પરચેસ કરી શકી અને સારા માર્ક્સ લાવી શકો છો। આજે જ મમ્મી પપ્પાની પરવાનગી લઈ અને જોડાઈ જાઓ સંકલ્પ એપ્લિકેશનની સાથે, અમારો ઓફિશિયલ નંબર છે એના પર કોલ કરો, અમારા એક્ઝિક્યુટિવને તમે વાત કરો તો બી તમને માહિતી મળશે, કાં તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એ ભરી દેશો તો બી તમને માહિતી મળી જશે। તો ઓલમોસ્ટ જે બી તમને માહિતી આપવાની હતી એ મેં તમને આપી દીધી છે। ફરીથી યાદ કરાવું છું કે તમારા 5000 લાઇકનો ટાર્ગેટ છે, તમારે પૂરો કરવાનો છે, હજુ સુધી લાઇક ના કરે તો લાઇક કરી દેજો। તમારો કોઈ મિત્ર હોય કે જેને હજુ સુધી આ વાતની જાણકારી જ ના હોય, અપડેટ્સ ના હોય, કોઈ ટીચર્સ પાસે અપડેટ ના હોય, તેને આ વિડીયો શેર કરી આપો, નીચે જો શેરનું બટન છે ડાયરેક્ટલી તમે વોટ્સઅપ કે ફેસબુક પર એ વિડીયોને શેર કરી શકો છો, તો શેર કરી આપો જેથી કરીને એને બી અપડેટ્સ મળે અને એ બી સારી એવી તૈયારી કરી શકે। આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરીથી આ જ ચેનલ પર મળતા રહીશું, ત્યાં સુધી આવજો।